दादा भगवान कथित पुस्तक मानव धर्म नु वांचन। मानवतानो ध्येय। दादा, मनुष्य जीवननो ध्येय शू छे? मानवताना 50% आववा जोईए। जे मानव धर्म छे एमां 50% मार्क आववा जोईए। એ માનવ જીવનનો ધ્યેય અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય તેને 90% માર્ક આવવા જોઈએ। માનવતાના ગુણો તો આવવા જોઈએ ને? જો માનવતા જ નથી તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો? આ તો લાઈફ બધી ફ્રેક્ચર થઈ ગઈ છે। શેના સારું જીવે છે તેનુંય ભાન નથી। મનુષ્ય સાર શું? જે ગતિમાં જવું હોય તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય। એ સંત સમાગમથી આવે। હવે મનુષ્યનો જે ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું અનિવાર્ય છે અને કેટલા સમય સુધી? માનવતામાં શું શું ગુણો છે અને કેવી રીતે એ પ્રાપ્ત થાય એ બધું જાણવું જોઈએ। જે માનવતાના ગુણો ધરાવતા હોય એવા સંત પુરુષ હોય ત્યાં જઈને તમારે બેસવું જોઈએ। આ છે ખરો માનવ ધર્મ। અત્યારે કયો ધર્મ પાળું છું? માનવ ધર્મ પાળું છું દાદા। માનવ ધર્મ કોને કહેવાય? બસ શાંતિ। ના, શાંતિ તો માનવ ધર્મ પાળીએ એનું ફળ છે। પણ માનવ ધર્મ એટલે શું પાળું છું તું? પાળવાનું કશું નહીં, કોઈ વાડો નહીં રાખવાનો, બસ જ્ઞાતિ નહીં રાખવી, એનું નામ માનવ ધર્મ। ના, એનું નામ માનવ ધર્મ નહીં દાદા। તો માનવ ધર્મ શું છે? માનવ ધર્મ એટલે શું? થોડી ઘણી વાત કરું, આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે, પણ થોડી વાત કરીએ આપણે। ટૂંકમાં તો કોઈ મનુષ્યને આપણા નિમિત્તે દુઃખ ના થાય। બીજા જાનવરની વાત જવા દો, પણ મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ એ માનવ ધર્મ છે। બાકી ખરી રીતે તો માનવ ધર્મ કોને કહેવાય છે? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટેડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય? આટલો વિચાર આવે તો તમે એને ટેડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો। તમે કોઈનું નુકસાન કરતા હો તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય? માનવ ધર્મ એટલે આપણને જે ગમે છે એટલું લોકોને આપવું, અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં। આપણને કોક ધોલ મારે તે નથી ગમતું તો આપણે ધોલ ના આપવી જોઈએ બીજાને। આપણને કોઈ ગાળ દે તે આપણને નથી ગમતી, માટે બીજા કોઈને આપણે આપવી નહીં। માનવ ધર્મ એટલે આપણને જે ના રૂચે તે બીજાની પ્રત્યે કરવું નહીં। આપણને ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું એનું નામ માનવ ધર્મ। એવું રાખું છું કે નથી રાખતો? કોઈને હેરાન કરું છું? નહીં, ત્યારે સારું। મારે લીધે કોઈને અડચણ ના આવે એવું રહ્યું એટલે તો કામ જ થઈ ગયું ને। રસ્તામાંથી રૂપિયા જડ્યા તો પછી કોકના 15,000 રૂપિયા 100-100 રૂપિયાની નોટનું એક બંડલ આપણને રસ્તામાંથી જડ્યું તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુઃખ થતું હશે। એટલે આપણે જઈને પેપરમાં જાહેર ખબર આપવી જોઈએ કે ભાઈ, જાહેર ખબરના પૈસા આપી માલ સામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાઓ। બસ આટલી જ રીતે માનવતા સમજવાની છે। કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે એવું આપણે સમજી શકીએ ને? આવી રીતે તમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ। પણ અત્યારે આ માનવતા તો વિસારે પડી ગઈ છે ને, ઉડી ગઈ છે, તેના દુઃખ છે ને આ બધા? લોક તો એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે, એ માનવતા ન કહેવાય। તે અત્યારે તો લોક કહે છે કે જે મળ્યું એ તો મફતનું જ છે ને, ત્યારે ભાઈ તારું ખોવાયું તે પેલાને મફતનું જ છે ને? દાદા, પણ મને આ પૈસા મળ્યા તો હવે બીજું કંઈ નહીં, મારી પાસે નથી રાખવા, પણ ગરીબમાં હું વેચી દઈશ તો?
ના, ગરીબને નહીં, એ માણસને કેમ પહોંચે એવું એ તપાસ બપાસ કરી અને એને ખબર આપીને તે પહોંચાડી દે. એમ છતાંય જો એ માણસનું ઠેકાણું ન પડે, પરદેશી હોય, તો પછી આપણે એ પૈસાનો ગમે તે સારો ઉપયોગ કરવો, પણ આપણી પાસે ન રાખવા. અને તમે પાછું આપ્યું હશે તો તમારું પાછું આપનારા મળી આવશે. તમે જ પાછું ન આપો તો તમારું શી રીતે પાછું આવશે? એટલે ડેવલપમેન્ટ આપણું ફેરવવું જોઈએ. આવું ના ચાલે, આ માર્ગ જ ના કહેવાય ને. આટલા આટલા રૂપિયા અહીં કમાવો છો તોય સુખી નહીં, એ કઈ જાતનું? અત્યારે તમે 2000 કોકના લાવ્યા અને પછી આપવાની સગવડ નથી ને મનમાં ભાવ થયો, હવે આપણે ક્યાં આગળ એનું ખાતું પાડી આપીશું? આપણે ના કહી દઈશું. એ ભાવ થયો ત્યારથી જ મનમાં વિચાર આવે કે મારી પાસે લઈ ગયો હોય અને કોક આવો ભાવ કરે તો મારી શું દશા થાય? એટલે આપણે ભાવ બગડે નહીં એવી રીતે રહેવું, એનું નામ માનવ ધર્મ. કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટું જ્ઞાન. આટલું સાચવી લેજો, કંદમૂળ ના ખાતા હોય પણ માનવતા ના સાચવતા આવડે તો નકામું છે. એવા તો લોકોનું દબાવીને કેટલાય જાનવરમાં ગયા છે, હજી પાછા આવ્યા જ નથી. આ તો કાયદાનું રાજ છે, અહીં પોપાબાઈનું રાજ નથી. અહીં પોલ ચાલે નહીં, પોલમ પોલ. પોપાબાઈનું રાજ હશે? રાજમાં કાયદાનું રાજ કે પોપાબાઈનું રાજ? સ્વાભાવિક રાજ છે દાદા. હા, સ્વાભાવિક રાજ છે. ના, ચાલે નહીં. સમજ પડી ભાઈ? મને જેટલું દુઃખ થતું હશે એવું એને થતું હશે કે નહીં? આવો વિચાર આવે એ બધા માનવ ધર્મ, નહીં તો માનવ ધર્મ જ કેમ કહેવાય? કિસી કે કામ જો આયે ઉસે સાન કહેતે પરાયા દર્દ અપનાએ પરાયા દર્દ અપનાએ ઉસે હમ યાદ કરતે કિસી કે કામ જો આયે ઉસે સાન કહેતે હૈ. ઉછીના પૈસા ન ચૂકવે તો? અત્યારે 10,000 આપણને આપ્યા હોય અને પાછા ના આપીએ, તે ઘડીએ આપણા મનમાં વિચાર થાય કે મેં કોઈને આપ્યા હોય ને એ ના આપે તો મને કેટલું દુઃખ થાય, માટે એને વહેલી તકે આપી દેવા, આપણા હાથમાં રાખવું નહીં. માનવ ધર્મ એટલે શું? જે દુઃખ આપણને થાય છે તે દુઃખ એને થાય જ, પણ માનવ ધર્મ દરેકનો જુદો જુદો હોય. જેટલું ડેવલપમેન્ટ હોય એવો એનો માનવ ધર્મ હોય. માનવ ધર્મ એક પ્રકારનો ના હોય. કોઈને દુઃખ આપતી વખતે મનમાં એમ થાય કે મને દુઃખ આપે તો શું થાય, એટલે દુઃખ આપવાનું બંધ કરી દે, એ માનવતા. ઘરે મહેમાન આવે ત્યારે કોઈને ઘેર મહેમાન થયા હોય તે સામાનો વિચાર કરવો જોઈએ કે આપણે ઘેર 15 દિવસ મહેમાન રહે તો કેવું થાય. સામાને બોજારૂપ ના થવું, 2 દિવસ રહીને બહાનું કાઢીને હોટલમાં જતા રહેવું. લોકો પોતાના જ સુખમાં રહ્યા છે, બીજાને સુખ થાય તો મને સુખ થાય એવી બધી વાત જ છૂટી જવા માંડી છે. બીજાના સુખે સુખી છું એવું બધું ઉડી ગયું આપણે ત્યાં, અને પોતાના સુખમાં જ કે મને ચા મળી એટલે ચાલ્યું કહેશે. તમારે બીજી જવાબદારીઓની જરૂર નથી. કંદમૂળ ખાવા નહીં એ તો તમારે ના જાણો તો ચાલશે, પણ આટલું જાણો તો બહુ થઈ ગયું. તમને જે દુઃખ થાય છે એવું દુઃખ
કોઈને ના થાય એવી રીતે રહેવું, એને માનવધર્મ કહેવામાં આવે છે. એટલો જ ધર્મ પાળે તો બહુ થઈ ગયું. અત્યારે આવા કળિયુગમાં માનવધર્મ પાળતા હોય તેને મોક્ષના માટે સિક્કો મારી આપવો પડે. હવે સારા કાળમાં માનવધર્મ પાળે તેને આટલું ના ચાલે, આ તો અત્યારે ઓછા ટકાએ પાસ કરી દેવાના. હું શું કહેવા માગુ છું તે સમજાય છે? એટલે પાપ શેમાં અને પાપ શેમાં નહીં તે સમજી જાઓ.